ફ્રેન્ડ્સ, આજે આપણે અનામત અને એકત્રિત નફાની વહેંચણી કેવી રીતે થશે તે જોશું. અગાઉના વિડીયોમાં જોયું એ મુજબ ઈવા અને ઈથાન પોતાની ભાગીદારી પેઢીમાં એડવિનને ભાગીદાર બનાવે છે, પરંતુ અનામત અને એકત્રિત નફો એડવિનના પ્રવેશ પહેલાનો હોવાથી તે માત્ર ઈવા અને ઈથાન વચ્ચે જ વહેંચાશે. તેમાં પહેલું છે અનામત અને એકત્રિત નફો. તો અનામત અને એકત્રિત નફો એ જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચાય છે, તો તેની હિસાબી અસર થશે નફા નુકસાન ખાતે, એટલે કે નફા ખાતે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર, મૂડી અનામત ખાતે ઉધાર, અનામત ભંડોળ ખાતે ઉધાર, આકસ્મિક અનામત ખાતે ઉધાર, વળતર અનામત ખાતે ઉધાર, રોકાણ વધઘટ ભંડોળ ખાતે વળતર અનામત ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. તેવી જ રીતે ખોટ અને નહીં માંડી વાળેલ ખર્ચ, તો ખોટ અને નહીં માંડી વાળેલ ખર્ચ પણ જૂના ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં જ વહેંચાય છે, તો તેની હિસાબી અસર થશે જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, તે નફા નુકસાન એટલે કે ખોટ ખાતે, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે, તે સંશોધન અને વિકાસ ખર્ચ ખાતે, તે નહીં માંડી વાળેલ ખર્ચ ખાતે. આમ એકત્રિત નફો અને અનામતમાં ઈવા અને ઈથાનને જૂના નફા નુકસાનના પ્રમાણમાં ભાગ મળે છે અને એડવિનને ભાગ મળતો નથી. થેન્ક યુ.